હેલો ફ્રેન્ડ્સ, હું રાહુલ સિજાલા માય જીપીએસસી પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે આપ જે આજથી આપણે એક નવા સબ્જેક્ટની શરૂઆત કરી રહ્યા છીએ, ગુજરાતનો ઇતિહાસ. પછી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાય છે, એની અંદર ઇતિહાસમાંથી પ્રશ્નો પૂછાય છે. ઇતિહાસની અંદર વાત કરું મિત્રો, તો જે ભારતનો ઇતિહાસ આવે છે અને બીજો આવે છે ગુજરાતનો ઇતિહાસ. હવે ભારતના ઇતિહાસમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે, જ્યારે ગુજરાતના ઇતિહાસમાંથી ઓછા પ્રશ્નો પૂછાય છે. તો દરેક વખત કહું છું એમ મિત્રો, આપણે જે રીતે શ્રી કૃષ્ણ ભગવાને જે અર્જુન હતા એમને સમગ્ર મહાભારતની અંદર જે ગીતાસાર આપ્યો હતો, એ જ રીતે હું તમને પરીક્ષાસાર આપી રહ્યો છું. કે મિત્રો તમે વિચારો કે આપણી જે પરીક્ષા લેવાની છે, આપણને ખબર હોવું જોઈએ કે આપણી પરીક્ષાની અંદર જે સબ્જેક્ટ ભણી રહ્યા છે કે અત્યારે ગુજરાતનો ઇતિહાસ, તેની અંદર થી લઈને અત્યાર સુધીની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે, એ આપણું જાણવું ખૂબ જરૂરી છે. તો આપણે એનું એનાલિસિસ કરીશું, શરૂઆતથી લઈ અને અત્યાર સુધીની અંદર એ પ્રશ્નોની અંદર કઈ રીતનો બદલાવ થયો છે, એ ખરેખર આપણે જાણવું જોઈએ. તો હવે વાત કરું કે આપણી જોડે કુલ 2012, 2015, 2016 અને 2019 એમ 4 વર્ષના પેપર પડી રહ્યા છે. હવે એ પેપરની અંદર ગુજરાતના ઇતિહાસની અંદરથી અત્યાર સુધી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કેટલા પૂછાય, તો વાત કરો કે 2012ની અંદર કુલ 3 પ્રશ્નો પૂછાયા હતા. કેટલા પ્રશ્નો પૂછાયા હતા? 3. 2015ની અંદર સૌથી વધારે 9 પ્રશ્નો પૂછાયા હતા અને એ વખતનું પેપર એકદમ ઇઝી હતું. અને 2016ની અંદર 2 પ્રશ્નો પૂછાય, જ્યારે 2019ની અંદર બિલકુલ એક પણ પ્રશ્ન પૂછાયો નથી. મિત્રો આ જે એનાલિસિસ કર્યું છે એ મેં મારી રીતે કર્યું છે, બરાબર. એટલે કોઈક તમે કોચિંગમાં જતા હોય તો ત્યાં આગળ એનાલિસિસમાં થોડો ઘણો ફરક હોય, બરાબર. કારણ કે અહીંયા આગળ અમુક જે પ્રશ્નો હોય છે એ ઇતિહાસમાં પણ આવતા હોય છે, સાહિત્યમાં પણ આવતા હોય, કારણ કાં તો ભારતીય ઇતિહાસની સાથે પણ જોડાયેલા હોય છે. પણ મેં મારી રીતે અહીં એનાલિસિસ કરીને તમારી આગળ લઈ આવ્યો છું. આપણો મૂળ મહત્ત્વનો છે કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરવાની. હવે 2012ની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા એ જોઈએ અને સાથે સાથે ચર્ચા કરતા જઈએ. તો 2012ની અંદર પ્રશ્ન પૂછાયો હતો કે જોડકા જોડવાનું. હવે 2 જોડકા જોડવાની અંદર હતું કે સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે. તો આપણને ખબર છે મિત્રો કે સોમનાથ મંદિર એ જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. બીજો પ્રશ્ન પૂછ્યો કે સાપુતારા ગિરિમથક ક્યાં આવેલું છે. તો સાપુતારા જે ગિરિમથક છે આપણને ખબર છે એમ ડાંગ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન પૂછ્યો કે ધોળાવીરાના જે અવશેષ છે એ અવશેષ ક્યાંથી મળી આવે છે. તો એ અવશેષ છે આપણને કચ્છમાંથી મળી આવે છે અને લોથલ બંદરના અવશેષ આપણે જોઈએ તો એ મળી આવે છે આપણને અમદાવાદ જિલ્લાની અંદરથી. તો મિત્રો આની અંદર તમને ખબર પડશે કે આપણે આની અંદરથી 2 પ્રશ્નો કે ધોળાવીરાના અને જે લોથલના બંદરના અવશેષ આપણને ત્યારે જ આવડશે જ્યારે આપણે ગુજરાતના ઇતિહાસની અંદર જે સિંધુખીણીની સભ્યતાના જે સ્થળો મળી આવે છે એના રિલેટેડ આપણે જો ગુજરાતના સ્થળોનો સારી રીતે અભ્યાસ કર્યો હશે તો આપણા માટે આ એક મહત્ત્વનો પોઈન્ટ થઈ જશે કે સિંધુખીણીની સભ્યતા ભણીએ એ વખતે ગુજરાતના સ્થળો ખાસ ભણવાના છે, બરાબર. ત્યાર પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા. હવે આ એકદમ ઇઝી પ્રશ્ન હતો, કારણ કે આ 2012ની વાત છે, બરાબર. તો માધવસિંહ સોલંકી, હિતેન્દ્ર દેસાઈ, અમરસિંહ ચૌધરી અને ઘનશ્યામભાઈ ઉયોજા. તો મિત્રો આ રીતે મુખ્યમંત્રી વિશેની પણ વાત પૂછે છે. તો અગાઉની પરીક્ષાની અંદર એ મુખ્યમંત્રીએ કયા કયા કામ કર્યા હતા એના રિલેટેડ પણ પ્રશ્ન બની શકે છે. તમને આગળ સમજાવીશ કે આના પ્રશ્નો કઈ રીતે આગળની પરીક્ષામાં રિપીટ થયા છે એ આપણે જોવાનું છે. ત્યાર પછી જોઈએ કે ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે. તો જૂનાગઢ. મિત્રો હવે ગુજરાતનો અશોકનો શિલાલેખ છે એ આપણને એ તમે જ્યારે ગુજરાતનો ઇતિહાસ ભણો છો ત્યારે એની અંદર મૌર્ય વંશ આવે છે. તે મૌર્ય વંશની અંદર જે અશોક રાજા હોય છે એ વખતે એને અહીંયા આગળ શિલાલેખ લખાયેલો હોય છે એ વિશેની માહિતી આપણને મળે છે. તો એ જૂનાગઢની અંદર આવેલી છે. તો એ ભણીશું, એની અંદર આ પોઈન્ટ આપણે ક્લિયર કરાવીશું. હવે ત્યાર પછી 2015. તો આ રીતે કુલ જે 2012ની અંદર પ્રશ્નો પૂછાયા હતા. તો મિત્રો 2012ની અંદર જોઈએ કે તમે સૌથી વધારે પ્રશ્નોની વાત કરું કે સિંધુ ખીણવાળા પૂછેલા છે અને જે મુખ્યમંત્રી વિશેના રિલેટેડ પ્રશ્નો પૂછેલા છે. તો આપણે એ પણ જોઈશું, ગુજરાતના ઇતિહાસ ભણીશું એ વખતે. હવે જ વાત કરીએ કે સિંધુ 2015ની અંદર પહેલો પ્રશ્ન. મિત્રો 2015ની એક્ઝામની વાત કરી દો કે સૌથી ઇઝી પેપર હતું, એની અંદર માઇનસ પદ્ધતિ નહોતી.
100 માર્ક્સનું પેપર હતું અને એક પણ માઇનસ ગુણ નહોતું, એટલે તમે જ્યારે એ એક્ઝામ મેં પણ આપેલી અને એ વખતે મારે 92 માર્ક હતા અને 3 પ્રશ્નો એ પાછળથી સાચા હતા પણ ખોટા પડવામાં, એટલે 89 માર્ક થયા હતા. તો પહેલા રાઉન્ડની અંદર મારો પણ નંબર આવ્યો નહોતો. તો એ વખતની એક્ઝામની અંદર શા માટે એકદમ ઇઝી પેપર હતું અને આજે કંઈ પ્રશ્નો છે ને, એક તમે નવની જનરલ નોલેજ અને બીજી કોઈ જનરલ નોલેજની વાંચી હશે તો 100% બધા પ્રશ્નો મળી જતા. પણ હવે આપણે થોડુંક દરેક જો વિદ્યાર્થીઓ તૈયારીઓ કરે છે અને થોડું એક્ઝામનું લેવલ પણ વધી રહ્યું છે તો આપણે એ રીતની તૈયારીઓ કરવાની છે. તો અહીં આ રીતનો પહેલો પ્રશ્ન પૂછ્યો કે સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે. હવે મિત્રો 2012નું પેપર હતું, એની અંદર આ પ્રશ્ન હતો. જેણે આ પ્રશ્ન કર્યો હશે મિત્રો તેને ચોક્કસથી આવડતું હશે. ડી આવશે કચ્છ, બરાબર. તો આપણને જો આ પોઈન્ટ તમે કમ્પ્લીટ હશે તો આ પ્રશ્ન તમે સોલ્વ કરી શક્યા છો. ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે કે સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે. એના અગાઉ શું પ્રશ્ન પૂછાયેલો, કયા જિલ્લામાં, અને હવે શું પૂછાયું છે કે કયા કુંડની નજીક, તે આવે છે દામોદર કુંડ. તો હવે તમારે અશોકનો શિલાલેખની તમામે તમામ વસ્તુ તમારે ક્લિયર હોવી જોઈએ. એના ઉપર કયા કયા રાજાઓના લેખ આવેલા છે, કઈ ભાષામાં આવેલા છે, કઈ લિપિમાં આવેલા છે, બરાબર, અને જે કયા કયા સુબાઓ થઈ ગયા, એ દરેકે દરેક વસ્તુની માહિતી હોવી જોઈએ. તો એ માહિતી ના હોય તો ચિંતા ના કરતા, આપણા લેક્ચર બનાવવાના છીએ અને આવવાના જ છે, બરાબર. હવે આગળ જોઈએ, સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી એટલે કે હાલનું અમદાવાદ નામનું એક નગર વસાવ્યું હતું. તો એ આવે છે કર્ણદેવ. હવે મિત્રો અહીં આગળ જોઈએ કે સોલંકી વંશની શરૂઆત થઈ ગઈ કે સોલંકી વંશમાંથી પણ પ્રશ્નો પૂછ્યા છે. તો એ સોલંકી વંશ પણ આપણને ખબર હોવી જોઈએ, એનું કમ્પ્લીટ તૈયારીઓ હોવી જોઈએ. ત્યાર પછી આવે છે કે ભાઈ મહમૂદ બેગડો કેમ કહેવાય છે. તો આપણે જાણીએ છીએ કારણ કે તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા એટલા માટે. હવે મિત્રો અહીં જોજો, પાવાગઢનો એક પ્રશ્ન આગળ આવશે, એ તમને સમજાવું છું. એ રિલેટેડ જ પ્રશ્નો આ લોકો કાઢતા હોય છે. જો આપણે એનાલિસિસ બરાબર હશે તો ચોક્કસથી આપણે ગધ્ધા મજૂરી ઓછી કરીશું અને સ્માર્ટ વર્કથી આપણી એક્ઝામને ક્રેક કરો. મિત્રો આપણે એવું કરવાનું છે, ઓછી મહેનત કરવાની છે અને વધારે માર્ક્સ લાવવાના છે એ પ્રયત્ન કરવાનો. એવું નથી કરવાનું કે ઘણી મહેનત કરવાની છે અને ઓછી માર્ક્સ આવે આપણે એવી સ્ટ્રેટેજી રાખવાની નથી. આપણે સ્માર્ટ વર્કની સ્ટ્રેટેજી કરવાની છે, PhDની સ્ટ્રેટેજી અપનાવવાની નથી. ચલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે. તો એ આવે છે લોથલ. ફરી વાર કહું છું, અત્યાર સુધી કીધું એમ કે જો સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે ગુજરાતના સ્થળો કરેલા હશે તો બધા પ્રશ્નો તમે મોટાભાગના પ્રશ્નો ત્યાંથી જ પૂછાય. તો એ આવે છે લોથલ. તો લોથલ વિશે અગાઉની અંદર આવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ જોડિયા સબ હતા એ ગુજરાતમાંથી કયા સ્થળેથી મળી આવે છે, તો લોથલની અંદરથી. ડોકિયાળવાળો પણ પ્રશ્ન પૂછાયો હતો, એનું ઉત્ખનન કાર્યની શરૂઆત કોણે કરી હતી, કયા વર્ષે, એવા પણ પ્રકારના પ્રશ્નો પૂછાય. તે બધા જ પ્રશ્નો આપણે લેક્ચરમાં કરવાના છીએ. ત્યાર પછી આવે છે ગાંધીજીએ ક્યારે દાંડી કૂચ કરી. તો આપણને ખબર છે 1930ની અંદર, જો તમે GCERTનો સારી રીતે અભ્યાસ કર્યો તો ત્યાંથી પણ મળી જાય. કોઈ પણ એક લોકલ પુસ્તક હોય ગુજરાતની ઇતિહાસનું એમાં પણ આ પ્રશ્ન આપેલો છે. હવે મિત્રો આ 2015નું હતું એટલે એનું લેવલ નીચું હતું. ત્યાર પછી આ કે સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો. તો એ આવે છે ચંપારણ, બરાબર. હવે આ પ્રશ્ન આમ તો ભારતના ઇતિહાસનો છે, છતાં પણ મેં ગુજરાતના ઇતિહાસનો લઈ લીધેલો છે. ત્યાર પછી જોઈએ ગુજરાતનો સ્થાપના દિન કયો છે. હવે 1 મે 1960 આપણે જાણીએ છીએ. હવે 2015નો પ્રશ્ન પૂછ્યો હતો. હવે 2015 એટલે હાલની અંદર તમે જ્યારે ગુજરાતનો ઇતિહાસ વાંચશો તો ક્યાં સુધી, તો મોટાભાગે મિત્રો આપણે જ્યાં સુધી આપણે ગુજરાતની સ્થાપના થઈ ત્યાં સુધીનો ઇતિહાસ જોઈ લેવાનો છે. ત્યાર પછી જો ટાઈમ હશે તેના પછીના આપણે જે જે મુખ્યમંત્રી આવે છે એ મુખ્યમંત્રીના રિલેટેડ કાર્યો પણ જોવાના છે અને છેક જિલ્લાઓ સુધી જોવાની છે કે જિલ્લાઓની કઈ રીતની વહેંચણી થયેલી એ ત્યાં સુધી જોઈ લઈશું. એટલે કંઈ કન્ફ્યુઝન આવશે નહીં અને આપણો કોઈ માર્ક જશે નહીં એટલો આપણે પ્રયત્ન કરવાનો છે. હવે 2016ની અંદર પ્રશ્ન પૂછ્યો હતો કે મધ્યકાલીન ભારતમાં મોહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું, બરાબર. તો એ આવે છે ચાંપાનેર. તો ચાંપાનેરવાળો પ્રશ્ન હતો, મોહમ્મદ બેગડા સાથે જોડાયેલો હતો અને એ વખતે જ અહીંયા આગળ એની સાથે જ આ રિલેટેડ હતો. તો જો એ કરેલું હશે વ્યવસ્થિત તો તમને આ પ્રશ્નનો જવાબ પણ મળી જશે.
ત્યાર પછી આવે છે કે પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? તો એ આવે છે સિદ્ધરાજ જયસિંહના સમયમાં વિકાસ પામી હતી. બરાબર, આ ઓફિશિયલી આન્સર કહે છે મિત્રો. ઘણા મિત્રો આનો બદલશે, પણ આ ઓફિશિયલી આન્સર કી પ્રમાણે જ તમારો જવાબ સાચો ગણાય છે. તો એ સોલંકી વંશનો પણ પ્રશ્ન પૂછાયો છે. તો અને 2019ની અંદર મિત્રો કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી. તો મિત્રો આપણે જોયું એ પ્રમાણે અહીં શું તારણ કાઢી શકીએ છીએ એ જોઈએ કે અહીં 2012, 2015, 2016 અને 2019ના અંતે એ તારણ પર આવીએ કે જે ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો 3%, 9%, એટલે એવરેજ આપણે કાઢીને ચાલીએ કે 5%, 5 પ્રશ્નો પૂછાવાના છે. નેક્સ્ટ એક્ઝામ આવે તો 5 પ્રશ્નો પૂછાય. હવે 5 પ્રશ્નોથી તમને 2 ટૉપિક કહી દીધા. કયા કયા? એક તો ભાઈ સિંધુખીણીની સભ્યતા કમ્પ્લીટ કરી લેવાની, એમાંથી એકાદો પ્રશ્ન તો આવે જ છે. બીજો સોલંકી વંશ આવે છે, ત્રીજો મૌર્ય વંશવાળું આવે છે. તો આ 3 ટૉપિક તમારે કમ્પ્લીટ હોવા જોઈએ. તો તમે ગુજરાતના ઇતિહાસમાં 3 ટૉપિક તો તમારા પાવરફુલ હોવા જોઈએ. હવે આટલા 3 કીધા એટલે એવું નહીં કે બીજા બધા ટૉપિક છોડી દેવાના, પણ દરેક ટૉપિકનો તમને ખ્યાલ હોવો જોઈએ. પણ આ ટૉપિકને છેક ડીપમાં કરી દેવાના, કારણ કે વારે ઘડીએ પ્રશ્નો પૂછાય અને એનું લેવલ પણ જોયું. હવે જે જીપીએસસીની અંદર મિત્રો કહેતા હોય કે ભાઈ જીપીએસસીના પુસ્તકોમાં વાંચે તો ના વાંચે, કારણ કે મિત્રો એ ખૂબ જ ડીપ મને એની અંદર કેવા પ્રશ્નો પૂછાય આપણે જાણીએ છીએ કે એની અંદરથી એવા પ્રશ્નો પૂછાય કે લોથલમાંથી નીચેનામાંથી કેટલા વિધાનો સત્ય છે. હવે લોથલ આપેલું હશે અને લોથલના 4 વિધાનો આપેલા છે અને નીચે લખેલું હશે ઉપરનામાંથી 1, ઉપરનામાંથી 1-2, ઉપરનામાંથી 1-2-3, ઉપરનામાંથી 1-2-3-4 અને એ રીતનું આપેલું હશે. તો આપણે અહીં આગળ એવા લેવલ અત્યાર સુધી ગયું નથી, કારણ કે આ એક્ઝામ માત્ર પોલીસ કોન્સ્ટેબલની જ છે મિત્રો. જો બીજા તમને વધારે ઊંડાણને આ રીતે જો તૈયારીઓ કરાવતા તે તમને છેતરી રહ્યા છે અને તમારા ભવિષ્ય સાથે ચીડા કરી રહ્યા છે, કારણ કે આપણે મિત્રો જે એક્ઝામ આપવાના છીએ તે એ પ્રમાણેની જ તૈયારીઓ કરવી, વધારાનો બોજ આપણા માથા ઉપર લેવાનો નથી. તો મિત્રો આ હતો ગુજરાતના ઇતિહાસ વિશેની વાત કરી, એનું એનાલિસિસ કર્યું. હવે આના જે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યાંથી આપણા ચેપ ટૉપિક વાઇઝ ચર્ચા કરવાના છીએ. બસ મિત્રો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.